નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા. આ સવાર નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વસુદેવ વિદ્યાને યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં યુનિટ 6 બરાબર, તો આપણે આના આગળના લેક્ચરમાં વોટ એટલે કે શું પડે પ્રશ્ન પૂછવા માટે વોટનો ઉપયોગ થાય છે. આપણે પેજ નંબર 19 પર આ શીખી ગયા છીએ, તો એના જ આધારે આપણે ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ લખવાના રહેશે. આપણે આના અગાઉના લેક્ચરમાં યસ અથવા નો બરાબર એના એ પ્રશ્ન જવાબ આપણે શીખી ગયા, અને ચિત્ર જોઈને આપણે એનો જવાબ આપવાનો કે શું છે. આપણને પૂછે કે વોટ ઇઝ ધીસ, તો આપણે કહી શકીએ કે ધીસ ઇઝ એ બેન્ચ. ઓકે, તો દરેક વિદ્યાર્થીએ આજે પેજ નંબર 20 કાઢવાના છે. જો કોન્ટેક્ટ આ ચિત્ર જોઈને, જો ચિત્ર જોઈને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખો. તો અમને એ ચિત્ર આપેલા છે, તમને ગુજરાતીમાં ખ્યાલ હોય કે આને સફળ જમ્યું, અને મેં આના આગળના લેક્ચરમાં તમને સ્પેલિંગ પણ લખાઈ દીધા છે, એટલે અંગ્રેજીમાં પણ તમને ખબર હોય કે એને શું કહેવાય. ચિત્ર જોઈને તમે ઓળખી શકો, સફરજન હોય તેને અંગ્રેજીમાં શું કહેવાય. એપલ, જો પહેલું એક્ઝામ્પલ તમને આપેલું છે કે વોટ ઇઝ ધીસ, પછી બે કાઉન્ટ આપેલા છે એપલ એન્ડ ટોમેટો. તો જો આન્સર શું થશે એનો, ધીસ ઇઝ એન એપલ, એટલે કે આ સફરજન છે. બરાબર, ચિત્ર જોઈને વોટ એટલે શું, ઇઝ એટલે છે, અને ધીસ એટલે આ, એટલે કે આ શું છે. પછી બે કાઉન્ટ આપેલા છે, એમાંથી સાચો આન્સર હોય આપણે લખવાનો રહેશે. વાક્ય જો એ ધીસ હોય તો ધીસ થી ચાલુ કરવાનો, ધેટ હોય તો ધેટ થી ચાલુ કરવાનો આન્સરમાં. બરાબર, તો ચાલો દરેક વિદ્યાર્થીએ સમજવાનું છે તેમજ મારી સાથે આન્સર લખવાનો રહેશે. તો પહેલું ચિત્ર બેટનું છે. હવે પહેલો પ્રશ્ન શું છે કે વોટ ઇઝ ધેટ, શું છે વોટ ઇઝ ધેટ. પછી બે નામો અકાઉન્ટ આપેલા છે, એમાં બે આન્સર લખેલા છે બેટ એન્ડ બોલ. તો અહીં ચિત્ર શેનું છે, બેટનું, તો આપણે શું લખીશું, ધેટ. બરાબર, શું કામ ધેટ, એમ કારણ કે ધેટ ચિત્ર સપોઝ કરે ધીસ હોય તો અહીંયા ધીસ લખવાનું, ધેટ છે. બરાબર, ધેટ ઇઝ એ. હવે આમાંથી શું આવશે, બેટ આવશે કે બોલ, તો કે અહીં ચિત્ર શેનું છે, બેટનું, તો લખવાનું ધેટ ઇઝ એ બેટ. સૌથી છેલ્લે પૂર્ણ વિરામ. બરાબર, આ પહેલો આન્સર છે, ધેટ ઇઝ એ બેટ, એટલે કે પહેલું બેટ છે. દરેક વિદ્યાર્થીએ લીટી છે, બ્લુ લાઈન છે, એની ઉપર લખવાનું છે. મેં જે રીતે લખ્યું છે એ રીતે. ત્યાર પછી હવે આ ફર્સ્ટ ચિત્ર છે, એમાં આપણને પ્રશ્ન પૂછેલ છે વોટ ઇઝ ધીસ. બરાબર, મેં તમને આ બધા વાક્યના છે એમાં સ્ક્રીન જેટલા હતા તેમ મેં તમને આના આગળના લેક્ચરમાં લખાવ્યા છે, જેથી તમને ગુજરાતી કરવામાં સરળ પડે. તો વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે, ધીસ એટલે આ, અને ધેટ એટલે પહેલું, તમને બધા ખ્યાલ છે. હવે ચિત્ર શેનું છે, તો કે બસ બરાબર, મેં નામ લખ્યા છે એમાં ચિત્ર આપ્યા છે. હવે કાઉન્ટમાં બે આન્સર આપેલા છે, કાર અને બસ, તો આપણે શું લખીશું આન્સરમાં, આપેલા છે બ્રિંજલ અને પોટલ.
ખ્યાલ હોય કે રિકોર્ડ ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ડેન્જર તો આપણે આનો આન્સર લખીશું ધીસ ઇઝ એ ડેન્જર બરાબર ડેન્જર એટલે શું થાય રિકોર્ડ ધીસ ઇઝ એ ડેન્જર એટલે કે આ રિકોર્ડ છે ચલો એના પછીનો પ્રશ્ન વોટ ઇઝ ધેટ એટલે કે પહેલું શું છે ચિત્ર શેનું આપ્યું છે ઘોડા બરાબર હવે અહીંયા પેન પર સ્પેલિંગ આપેલા છે ડોન્કી અને હોર્સ તો ઘોડાનું સ્પેલિંગ શું થાય તો કે હોર્સ તો આપણે આન્સરમાં લખીશું ધેટ ઇઝ એ હોર્સ બરાબર શું લખવાનું થશે ધેટ ઇઝ એ હોર્સ એટલે કે પહેલો ઘોડો છે આપણે પ્રશ્ન શું પૂછ્યો કે છે તો કે પહેલું શું છે તેનો જવાબ શું થાય કે પહેલો ઘોડો છે કારણ કે અહીંયા ચિત્ર તેનું છે ઘોડાનું છે એટલા માટે બરાબર તો અહીં ઘોડાનું ચિત્ર છે એની સામે આન્સર લખ્યો હવે આ બરાબર અહીંયા આપણે પૂછે છે ચિત્ર તેનું છે તો કે ટોપીનું એમાં તમને પૂછ્યું છે કે વોટ ઇઝ ધીસ એ લખ્યું છે ને વોટ ઇઝ ધીસ હવે બે સ્પેલિંગ આપેલા છે એક છે અમ્બ્રેલા અને બીજો છે કે તો આમાંથી ટોપીનો સ્પેલિંગ થયો છે તો કે કેપ સી એ પી કેપ એટલે ટોપી આપણે જોશું તેમજ સમજશું નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું થેન્ક યુ